Hello students, how are you? In last session I have taught you grammar topic. Now I am going to teach Unit 2 in text. In Unit 2 activity 1. I am going to teach you activity 1. Activity 1 is poem. And the name of the poem is LMBB. ઇન શોર્ટ ફોર્મ એલ મીન્સ લર્ન એમ મીન્સ મોર બી મીન્સ બી એન્ડ સેકન્ડ બી મીન્સ બ્રાઇટર મીન્સ ફૂલ ફોર્મ ઇઝ લર્ન મોર બી બ્રાઇટર ગુજરાતીમાં કેવી રીતે બોલાય લર્ન મોર મીન્સ ઘણું શીખો બી બ્રાઇટર મીન્સ કુશાગ્ર બુદ્ધિવાળા બનો અથવા તેજસ્વી બનો સમજણ પડી કે બેટા સો વી કેન સે ઇન શોર્ટ ફોર્મ એલ એમ બી નાવ આઈ એમ રીડિંગ

આઈ ફીલ દેટ આઈ એમ સ્મોલ મને લાગે છે કે હું નાનો છું એન્ડ આઈ વિસ આઈ વેર ટોલ અને હું ઈચ્છું છું કે હું લાંબો થઉં વેને વાર આઈ સી જ્યારે પણ હું સમવન ઓવરટેક્સ મી કોઈને મારાથી આગળ નીકળતા જોઉં છું આઈ વિશ માય લેગ્સ વેર લોંગર હું ઈચ્છું કે મારા પગ પણ એવા લાંબા હોય ટુ કેરી મી ફાસ્ટર મને ઝડપથી લઈ જાય વેનએ વાર આઈ હિયર જ્યારે પણ હું સાંભળું છું ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચાર્ડ ઇયર ઓ તારો મિત્ર કેટલો વાલો છે આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય મને પૂછવાનું મન થઈ જાય છે કે શા માટે તને વાલો છે એન્ડ ઇટ મેક્સ મી ક્રાય અને મને રડવું આવી જાય છે ધેન કમ્સ માય મધર પછી મારી મમ્મી આવે છે હુ સેઝ ડોન્ટ બોધર મારી મમ્મી કહે છે જે કહે છે હુ સેઝ મીન્સ જે કહે છે ચિંતા ના કર બોધર એટલે ચિંતા ડોન્ટ એટલે ના કર જે કહે ચિંતા ના કર આઈ લવ યુ માય ડિયર હું તને ચાહું છું વાલા ધ વર્ડ ધ વર્ડ આઈ એમ હેપી ટુ હિયર આ શબ્દો સાંભળીને હું ખુશ થઈ જાઉં છું સમજણ પડી બેટા એટલે બહુ ધીસ પોઈમ ઇઝ વેરી ઇઝી ડુ અન્ડરસ્ટેન્ડ આફ્ટર ધીસ પોઈમ આઈ હેવ રિટન ધ ન્યૂ વર્ડ્સ દેન ઓપોઝિટ વર્ડ્સ સિનોનિમ વર્ડ્સ એન્ડ લેસન હાફ લેસન આઈ હેવ રિટર્ન And that is the lesson name is Song of Songs. Song of Song. Gitonu Git. Gitonu Git. And Gito no git. And that I have written half lesson because it is big. So today you have write down these all exercise. All means all new verse, poem, opposite verse, synonym verse, and this half lesson. You have to read this lesson. Don't write in your notebook. Only you write down poem, new words, synonyms, words and opposite words, and other exercise of true or false, and answer the questions of this half lesson. Do you understand properly? Huh? Okay. Now listen. I am reading the lesson. I am reading the lesson Song of Songs. So, you give attention in the lesson. The great ruler of India, Akbar, had nine gems in his court. The nine gems were the greatest in their own fields. One of them was Tansen, a great musician. He played different types of musical notes for the king. <coughs> he played राग्स लाइक मालकंस दीपक केदार मल्हार एक्सेट्रा तानसेन मेड सम इनोवेशन इन मल्हार राग एंड क्रिएटेड मिया मल्हार राग नाउ आई एक्सप्लेन दिस पैराग्राफ द ग्रेट रूलर ऑफ इंडिया मीन्स भारतना महान शासक ग्रेट मीन्स महान आणि रुलर एले शासक એન્ડ ઇન્ડિયા એટલે ભારત અકબરના દરબારમાં અકબર હેડ નાઇન જેમ્સ ઇન હિ સ્કોટ કોટ એટલે દરબાર એન્ડ જેમ્સ મીન્સ રત્નો રત્નો એટલે પહેરવાના આપણે આભૂષણો પહેરીએ છીએ ને ઘરેણાં એ નહીં મીન્સ સારી સારી મહાન વ્યક્તિઓ એને રત્નો કહેવાય છે ઇંગ્લિશમાં જેમ્સ કહેવાય છે ગુજરાતીમાં રત્નો કહેવાય છે સો અકબર હેડ નાઇન જેમ્સ ઇન હિ સ્કોટ

નોટ લખો છો નોન લખો એ કહેવાય પણ મ્યુઝિકલ નોટ્સ મેન્સ સંગીતના સૂર સમજણ પડી કે બેટા તેઓ હી પ્લેડ રાગ્સ લાઈક માલકંસ દીપક કેદાર મલ્હાર એસેટ્રા ધીસ ઇઝ ધ નેમ ઓફ ધ ડિફરન્ટ રાગ્સ બેટા માલકંસ રાગનું નામ છે દીપક કેદાર અને મલહાર તો તેઓ માલકંસ દીપક કેદાર મલ્હાર જેવા વિવિધ રાગ વગાડતા હતા તાન્સેન્ટ મેડ સમ ઇનોવેશન્સ ઇન ધ મલ્હાર રાગ एंड क्रिएटेड मियाँ मल्हार राग तानसेने मल्हार राग में थोड़ा फेरफार कर मियाँ मल्हार रागनी रचना करी समझ पड़ी आ पेलो पेरेग्राफ में समझाया आई हैव एक्सप्लेन धीस फर्स्ट पेराग्राफ टू यू नाव वी हैव यू गो अहैड ऑन सेकेंड पेरेग्राफ वन इवनिंग द किंग वॉज इन इ स्कॉट ही सेट टू तानसेन उस्ताद जी प्ले समथिंग न्यू ऑन योर तानपुरा एंड मेकअस हैप्पी Tansen agreed. He took his tanpura. He started Ragh Darbari. The court became calm and quiet. People forgot everything around them. After some time, the king looked up, his eyes bright with praise. Wonderful, he said. I explain now this paragraph. One evening, the king was in his court, means એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા હી સેટ ટુ તાનસેન તેમણે તાનસેને કહ્યું ઉસ્તાદજી હી ગેવ ધ નેમ ઉસ્તાદજી ટુ તાનસેન હી કોલ ઉત્સાહજી ટુ તાનસેન ડુનસ્ટેન્ડ આઉ ઉસ્તાજી કરીને તેમને તાનસેનને બોલાવતા હતા સો હી ટોલ્ડ દેટ ઉત્સાહજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી તાન ઉત્સાહજી તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો તાનસેન એગ્રીડ તાનસેન કબૂલ થયા કારણ કે હી વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન એન્ડ ધીસ ઇઝ હીઝ વર્ક એટલે એણે પછી શરૂ કર્યું હી ટૂક હિઝ તાનપુરા એણે પોતાનો તાનપુરો લીધો અને શું કર્યું હી સ્ટાર્ટેડ રાગ દરબારી એન્ડ હી સ્ટાર્ટેડ ટુ પ્લે રાગ દરબારી એમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું ધ કોટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ દરબાર શાંત અને નીરવ થઈ ગયો સરસ શાંત સરસ રીતે મધુર સંગીત વાગે તો આપણે બધા બી તલ્લીન થઈ જઈએ છીએ ને બેટા એવી રીતે અકબરના દરબારમાં જે બધા બેઠા હતા એ બધા જ એટલો સરસ દરબારી રાગ તાનસેન ગાતા હતા એટલે બધા એ સાંભળવા સાંભળતા સાંભળતા એકદમ શાંત અને ખુશ થઈ ગયા એકદમ શાંત અને શાંત અને નીરવ દરબાર થઈ ગયો લોક આફ્ટર ટાઈમ ધ કિંગ લુક અપ હિઝ આઈઝ બ્રાઇડ વિથ પ્રેઝ વન્ડરફુલ હી સેડ થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું અને એમની આંખો વખાણતી ચમકતી હતી અને શું બોલ્યા જોશથી અદ્ભુત તેઓ શું બોલ્યા અદ્ભુત અદ્ભુત અંગ્રેજીમાં શું કહેવાય વન્ડરફુલ સમજ્યા પડી કે બેટા નાવ આગળ જઈએ છીએ સુપબ આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીઝ વોઝ ધ બેસ્ટ તાન્સ એન્ડ બોટ બિફોર ધ કિંગ સુપબ મીન્સ ઉત્તમ આઈ લિસન ટુ યુ એવરી ડે એમ શું કહે છે અકબર તાનસેને શું કહે છે હું દરરોજ તમને સાંભળું છું પણ બટ ધીઝ વોઝ ધ બેસ્ટ પણ આજે તમે બહુ સરસ ગાયું અને સરસ સાંભળ્યું મેં તાનસેન બોટ બિફોર ધ કિંગ તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું કારણ કે તાન અકબર કોણ હતા બાદશાહ હતા એટલે એમને નમન કરવું પડે એટલે એમણે નમન કર્યું નમન કર્યું મીન્સ પગે લાગ્યા આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ સે ધ કિંગ મને લાગે છે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે બાદશાહ બોલ્યા વેલ માય લોર્ડ ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આય સે તાનસેન વિથ આ સ્માઇલ વારુ વેલ મીન વારુ અથવા સારું રાજન ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આય મીન્સ શું કહે છે ના હું એકલો જેમ કે દુનિયામાં હું એકલો સારો સંગીતકાર અને ગાનાર ગાયક નથી કે મારા કરતાં પણ સરસ ગાનાર છે સારું ગાય છે એમ કે આઈ સેડ બેટર દેન આઈ સેડ ધ તાનસેન વિથ હાસ તાનસેને સસ્મિત બોલ્યા કે મારા કરતાં પણ ગાનારા સરસ છે એક જણ સરસ ગાય છે રિયલી ક્રાઇડ ધ ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ દેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ કેન યુ એરેન્જ ઇટ આઝ ધ કિંગ ખરેખર સાચું ન માનતા બાદશાહ બોલી ઉઠ્યા તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જોઈએ શું તમે એની તેવી ગોઠવણ કરી શકશો બાદશાહે પૂછ્યું તાનસેન શુક ઇઝ હેડ આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોટ તાનસેને માથું હલાવ્યું કહે છે મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્વ રિક્વેસ્ટ હિમ શું રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં આવે નો નોટ ઇવન દેન ના તો પણ નહીં આવે આફ્ટર વો અકબર વોઝ વેરી એગર ટુ મીટ હિમ અકબર તેમને મળવા બહુ જ આતુર હતા આવી વાત સાંભળી કે ના એ તો પણ નહીં આવે એટલે વધારે અકબરને તાલાવેલી લાગી કે ના તો મારે એમને મળવું જ જોઈએ ડુ અન્ડરસ્ટેન્ડ વી સ્ટોપ યર નાઉ આઈ હેવ રિટર્ન ધીઝ લેસન અપ ટુ ટીલ યર સો નાવ half lesson i have written and next time we will do other remaining lesson okay beta so do you understand properly only i have written the question answers of this paragraph of this all paragraph seven question and answer seven question answer i have written so you write down that in your class or notebook everything oh, no, don't write the lesson properly you listen me only you write down the poem then new verse, opposite words, synonym was say true or false and question answer 1 to 7 only properly do you understand ha and only question answer and say true or false you write, write down in and synonyms then opposite words, opposite words, synonym words. Say true or false and question answer. You write down in your homework notebook. Do you understand properly? Ha. Huh. Only you don't write the lesson. Everything you write down in your classwork and in homework you write down. Again, I am telling you, you write down opposite words, synonym words. Say true or false and answer question answers. Okay. If you have any problem, you can ring me. Okay, bye, beta. Take care of you.